રાત્રિના સમયે તસ્કરો સુરતમાં તરખાટ મચાવી રહ્યા છે ત્યારે વેડ રોડ પર આવેલા લક્ષ્મી મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા હતા અને તસ્કરો દુકાનમાંથી લાખો રૂપિયાના મોબાઈલ ફોન ચોરી કરી ભાગી છૂટ્યા છે. આ બનતા જ વેડ રોડ પરના મોબાઈલ શોપમાં આજે હાહાકાર મચી જવા પામ્યો છે. સુરતમાં રાત્રિ કર્ફ્યુ હોવા છતાં તસ્કરો બેફામ બની રહ્યા છે ત્યારે વેડ રોડ પર આવેલા લક્ષ્મી મોબાઈલ શોપને રાત્રિના સમયે તસ્કરો નિશાન બનાવ્યું હતું, જેમાં મોબાઈલ શોપમાં ત્રાટકી તસ્કરો 4 લાખથી વધુના ફોનની ચોરી કરી જવા પામ્યા હતા. કતારગામ અને ચોક બજાર વિસ્તારમાં હાલ ચોરીની ઘટનાઓ યથાવત રહી છે. ત્યારે રાત્રિ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરતી હોવાથી તસ્કરો કઈ રીતે નીકળી જાય છે અને આમ જનતા કઈ રીતે પોલીસના હાથે આવે છે તે સમજાતો નથી. આ તો માત્ર એક નમૂનો છે, આવી તો ઘણી બધી ચોરી થતી હોય છે. લોકો ડરના માર્યા કેટલીક વાર તો પોલીસ સ્ટેશને જતા પણ નથી, જેને કારણે હવે ચોરી થાય છે. ત્યારે હાલ કર્ફ્યુનો સમય છે તો ચોર લોકો આવ્યા કેવી રીતે? આવી અનેકો હાલ તર્ક વિતર્ક લોકોમાં થવા પામી છે કે ચોરી કઈ રીતે થાય. જો આપણે રાત્રિના સમયે નીકળીએ તો તરત જ પોલીસ તમને 1000 સવાલ પૂછશે કે તમે ક્યાં જાઓ છો, કેવી રીતે જાઓ છો, ક્યાંય જગ્યાએ જાઓ છો, તો પછી આ ચોર આવ્યા કેવી રીતે? આવી અનેક હાલ ચર્ચાએ લોકોમાં જોર પકડવા પામ્યું છે. અઝર કુરેશી સાથે પ્રકાશ બાળાજી, 10 ફેડિયો.